गुर्जर वाणी प्रस्तुत करे छे। सामान्य काळना नवमा अठवाडियानो गुरुवार। પ્રભુ ઈસુએ આપણને સૌથી મોટી બે આજ્ઞાઓ આપી છે, પ્રભુ ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ। સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કલમ 28-34। હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું, એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇસરાયલ, સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે, તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો। બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો। આ બેના કરતા મોટી બીજી આજ્ઞા નથી। પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે, ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી। તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતા ક્યાંય ચડિયાતું છે। એને આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી। એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં। આજના શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ સૌથી મોટી બે આજ્ઞાઓ જાહેર કરીને બધા જ શાસ્ત્ર વચનોનો સાર આપણી સમક્ષ રજૂ કરે છે। આપણે સંપૂર્ણ બાઇબલના પ્રખર અભ્યાસી હોઈએ પણ આ બે મોટી આજ્ઞાઓ, એક, આપણા એક જ પરમેશ્વરને પૂરી શ્રદ્ધા સાથે પ્રેમ, અને બે, પોતાની જાત જેટલો જ માનવ બંધુ પર પ્રેમ, આ ન પાળી શકીએ તો બધું નિરર્થક બની જાય। પ્રેમ એ આપણી અને ઈશ્વર વચ્ચેના તેમજ માનવ માનવ સાથેના સંબંધની મૂળભૂત કડી છે। આ બંને પ્રેમ એકબીજાના પૂરક છે અને એક જ સિક્કાની બે બાજુ જેવા છે। પરમેશ્વરને પૂરી શ્રદ્ધા સાથે સાચો પ્રેમ કરનારો મનુષ્ય પોતાના માનવબંધુને પ્રેમ કર્યા સિવાય રહી જ ન શકે, અને માનવબંધુને નિર્વ્યાજ પ્રેમ કરનારા તો ઈશ્વર સાથે અતૂટ પ્રેમના સંબંધથી આપોઆપ જોડાઈ જાય છે। શબ્દોમાં સરળ લાગતી આ બે આજ્ઞાઓ તેમના પાલનમાં એટલી જ અઘરી છે, કારણ કે પરમેશ્વર પ્રત્યે પ્રેમ એટલે માત્ર ચર્ચમાં જવા જેવી ઔપચારિકતાની પરિપૂર્તિ નહીં, પણ ઈશ્વરની આજ્ઞાઓનું ખરેખર પાલન। માનવબંધુને પોતા જેટલો જ પ્રેમ કરવો એ તો વધારે અઘરું છે, એ આપણો અનુભવ છે। પણ જેમ ઈશ્વર આપણને આપણી બધી મર્યાદાઓ, નબળાઈઓ અને ઉણપો સાથે પણ પ્રેમ કરે છે, તેમ આપણે માનવબંધુને એની બધી ત્રુટીઓ સાથે સ્વીકારીને, વારંવાર માફી આપીને, જતું કરીને પણ સંબંધ નિભાવી લઈએ તો ઈશ્વર પ્રત્યેના પ્રેમની આજ્ઞાનું આપોઆપ પાલન થઈ જાય છે। પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને એમની આજ્ઞાઓના પાલન માટે જરૂરી પ્રેરણા આપે અને સતત આપણી પડખે રહે।